નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પરમાર આપ સૌનું સ્વાગત કરું છું વંદન સુજોગના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, શરીરના અલગ અલગ રોગ વિશે મેડિકલ સાયન્સમાં અલગ અલગ દવાઓ હોય છે. એ દવાઓ કર્યા પછી કેટલીક આડઅસરો થતી હોય છે. લાંબા ગાળ્યા એ દવાઓના ઘણા વિપરીત અસરો, ઘણા વિપરીત પરિણામો પણ મળતા હોય છે. જ્યારે એક સારવાર એવી પણ છે કે જેની કોઈ પણ જાતની આડઅસર નથી, અને એ સારવાર છે સુજોગની સારવાર. વડોદરામાં વંદન સુજોગ સેન્ટર ચાલે છે, તેનું એડ્રેસ આપ અમારા કાર્યક્રમમાં નીચે સ્ક્રોલમાં જોઈ શકશો. એનો નંબર પણ છે અમારા કાર્યક્રમના સ્ક્રોલમાં નીચે. તો આ વંદન સુજોગ સેન્ટરમાં અલગ અલગ રોગોની, અલગ અલગ દર્દોની કઈ પ્રકારની સારવાર થાય છે તેના વિશે માહિતી આપવા આપણી સાથે સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ફરીથી ડોક્ટર પલોમી શાહ અને ડોક્ટર તરુણ શાહ. આપ બંનેનો અમારા સ્ટુડિયોમાં ખૂબ જ સ્વાગત કરું છું. પલોમીબેન, સૌથી પહેલા તો હું તમને પૂછીશ કે આપણે પહેલા કીધું હતું કે જોઈન્ટ્સ અને બ્રેનને લગતા જે પ્રોબ્લેમ્સ થાય છે તેની અત્યાર સુધી કોઈ દવા બની નથી. તો પછી આ બધા ડોક્ટર જે દવા લખી આપે છે, મેડિકલ સાયન્સમાં જે પ્રકારની દવાઓ વર્ણવવામાં આવી છે, બજારમાં જે દવાઓ મળતી હોય છે, ઘણી બધી તો લાખો રૂપિયામાં દવાઓ બનતી હોય છે, ઘણા બધા ઇન્જેક્શન હોય છે, ઘણા અલગ અલગ પ્રકારની દવાઓ હોય છે, તો આ બધું શું છે? હા, તો ધોલભાઈ, આજે તમે સૌથી પહેલા તો હું તમારો આભાર માનીશ કે તમે આ ખૂબ જ એક મહત્વપૂર્ણ આજે પ્રશ્ન પૂછ્યો છે કે મેડિકલ સાયન્સ પાસે જે અમે કહીએ છીએ કે જોઈન્ટ્સ અને બ્રેનને લગતા જેટલા બી પ્રોબ્લેમ્સ છે, અને એ સિવાય બી ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જેની કોઈ દવા જ નથી બની નથી, તે છતાં બી દવાઓ તો બજારમાં એટલા જ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો એ શું છે? હવે તમે જોઈએ કે તો એનો મતલબ શું થાય છે કે દવાઓનો જે આટલી બધી જે બજારમાં ઉપલબ્ધ છે એ દવાઓનું ખૂબ જ એક મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે કે જે આપણને લોકોને ખબર જ નથી. અત્યારે દવાઓનો એટલો મોટો પ્રમાણમાં અત્યારે કાળો ધંધો કહીએ આપણે કે દવાઓનો એટલો મોટો વેપાર ચાલતો અત્યારે ચાલી જ રહ્યો છે. હવે આ જે દવાઓ છે એટલે દવાઓ કોણ બનાવે છે? તો કે દવાઓની જે કંપનીઓ છે, ફાર્મા કંપનીઓ છે, એ સૌથી પહેલાં તો જે આ ડોક્ટરો છે જે દવા લખી આપે છે તે ડોક્ટરો સૌથી પહેલાં તો જે ફાર્મા કંપનીઓ છે, દવા બનાવનારી જે કંપનીઓ છે, એ એમના જ મૂકેલા ડોક્ટરો એજન્ટો છે. એટલે જે આપણે કહીએ છીએ કે ડોક્ટરોની જે દુનિયા છે, જે આખું તબીબી જે જગત છે, એ આખું ફાર્મા કંપનીઓ, જે મેડિકલ આખી જે બધી દવા બનાવનારી જે કંપનીઓ છે, એમનું વર્ચસ્વ આખું ડોક્ટરોની ઉપર છે. એ આખું એમની ઉપર જ, ડોક્ટરોની ઉપર જ આખી ફાર્મા કંપનીઓનું જ આખું એમની ઉપર વર્ચસ્વ છે. એટલે એ જે પ્રમાણમાં દવાઓ લખી આપ, એ જે દવાઓ બનાવે છે એ દવાઓ ડોક્ટરો આપતા હોય છે. એકચ્યુઅલી જોવામાં આવે તો ડોક્ટરોને બી એટલી ખબર નથી અત્યારે કે કયા પ્રોબ્લેમ્સને રિલેટેડ શું રોગીને શું પ્રોબ્લેમ્સ છે અને એને રિલેટેડ એને શું દવાની જરૂર છે કે નહીં, કે એ દવાથી એને કોઈ પ્રોબ્લેમ મટી શકે છે એનો રોગને, એ કોઈ પ્રકારમાં એવી એમને કોઈ નોલેજ જ નથી. તે છતાં બી દવાઓ એટલા જ પ્રમાણમાં એમને આપવામાં આવે છે કે જે ફાર્મા કંપનીઓએ નક્કી કરી છે, જે ફાર્મા કંપનીઓ એમની કંપનીમાં બનાવે છે, એ દવાઓ ડોક્ટરો દર્દીઓને આપતા રહેતા હોય છે. હવે તમે જુઓ કે સૌથી પહેલા તો જે દવાઓ બધી બને છે, અને આ ઉપરાંત હું તમને કહીશ કે આનાથી બી એક મોટું સત્ય, એટલું મોટું સત્ય છે, એટલું મોટી ઇમ્પોર્ટન્ટ એક વાત છે જે હું હમણાં તમને કહેવા જઈ રહી છું કે જે ડોક્ટરો અત્યારે જે અભ્યાસ, જે મેડિકલ જે એમનું ભણી રહ્યા છે, જે એમનો અભ્યાસક્રમ આવતો હોય છે, એ અભ્યાસક્રમ બી એમની લગતી જેટલી પણ બુક્સ બધી જે બી બુક્સ છે, જે બી એમની બધી ચોપડીઓ જે તૈયાર થતી હોય છે, એ બી બધી ફાર્મા કંપનીઓ એટલે કે દવાની જે કંપનીઓ છે એ જ બધી તૈયાર કરતી હોય છે. એ તમે જુઓ કે એ ફાર્મા કંપનીઓ તૈયાર કરે છે, એમાં બી શું અભ્યાસક્રમ મૂકવો કે શું નહીં મૂકવો એ બી એ લોકો તૈયાર કરે છે. એની અંદર કયા લેખકોના નામ લખવા, કોણ અંદર શું લખવું એ બી એ લોકો નક્કી કરતા હોય છે. એટલે ડોક્ટરોનો બી આમાં કોઈ પ્રકારનું કશું એમાં એમનો કોઈ રોલ જ નથી, એ ફક્ત ને ફક્ત દવાઓની કંપનીઓનો જ આમાં સૌથી મોટો રોલ છે. દવાઓ એમના મૂકેલા જ ડોક્ટરો, એમના મૂકેલા એજન્ટ જ છે, એ રીતનું આપણે કહીએ તો એમાં કોઈ બે મત નથી, એવું છે. એટલે દવાઓનું અત્યારે આખા વિશ્વમાં આખા નાના જોર ઉપર એટલો મોટા પ્રમાણમાં આખો વેપાર ચાલે છે કે જેનું કોઈ તમને આપણે એનું કોઈ માપ જ ના લગાવી શકીએ એ રીતનું થતું છે. હવે અત્યારે હું જે આ તમને કહી રહી છું અને અત્યારે જે કીધું છે અને એની પહેલા બી મેં અમે લોકોએ ઘણી બધી વાર તમને કીધું છે કે દવાઓ કોઈ પ્રકારની જે રોગોની બનેલી જ નથી, અને તે ઉપરાંત અત્યારે તાજેતરમાં આપણે
એક પદ્મ જેને પદ્મભૂષણનો જે આપણે એવોર્ડ જેને જેમને પ્રાપ્ત થયો છે, જે એકદમ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ છે બીએમ હેગડે કરીને, જેમનો હમણાં જ રાજકોટમાં મેડિકલ આખો એમનો કોન્ફરન્સ રાખવામાં આવ્યું હતું, અને હમણાં એમને પણ આ જ વસ્તુ એમને રજૂ કરી છે કે સૌથી પહેલા તો આ દવાઓનો કાળો વેપાર જે છે એ બંધ થવો જોઈએ, અને સૌથી પહેલા તો ડોક્ટરો જે દર્દીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં જે ગભરાવી દેતા હોય છે, જે એમને ખૂબ જ મોટા પ્રમાણમાં ભય બતાવે છે, એ સૌથી પહેલા તો બંધ કરવો જોઈએ. ડોક્ટરો એટલા બધા હદ પ્રમાણમાં દર્દીઓને ડરાવી દેતા હોય છે અને એટલો મોટો હાઉ ઉભો કર્યો છે, અને કે જાણે કે ભગવાન છે એવી રીતે દર્દીઓને કહેતા હોય છે કે આટલા સમયમાં તમને આમ થઈ જશે, તમને આવી રીતે થશે, તમારું મૃત્યુ થઈ જશે. તો સૌથી પહેલા એમને પણ આ જ વસ્તુ પર ભાર મૂક્યો છે કે એમને સૌથી પહેલા તો દર્દીઓને ગભરાવવાનું બંધ કરવું જોઈએ. તે ઉપરાંત જેવી રીતે આની પહેલા બી અમે હજાર ઘણી બધી વાર કહી ચૂક્યા છે કે પેઇન કિલર્સ અને એન્ટીબાયોટિક્સ જેટલી બી દવાઓ છે એનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એ ડોક્ટર હેગડે સાહેબે બી એમના મેડિકલ એમને જે કોન્ફરન્સ હમણાં જે થઈ હતી એમાં એમને બી આ જ વાત પ્રસ્તુત કરી છે કે પેઇન કિલર અને જેટલી બી એન્ટીબાયોટિક્સ જેટલી દવાઓ છે એ ખૂબ જ આપણા શરીર માટે નુકસાનકારક છે, કે જેનાથી સૌથી મોટો પ્રોબ્લેમ પછી હાર્ટ અને કિડનીને લગતા આપણા બધા એને લઈને બધા જેટલા પ્રોબ્લેમ છે ઉભા થતા હોય છે, અને સૌથી મોટો તો પછી કિડની ફેલિયરના જ બધા પ્રોબ્લેમ્સ ઉભા થતા હોય છે, અને એનાથી પછી ડાયાલિસિસ ને બધી જ આખી પછી પ્રોબ્લેમ્સ બધા રોગો બધા ઘણા બધા ઉભા થતા હોય છે. એટલે ક્યારે બી પેઇન કિલર્સ અને એન્ટીબાયોટિક્સ દવાઓ આપણે લેવી જ ન જોઈએ. અને તે ત્યાર પછી બી તમે જુઓ કે અત્યારે હાર્ટને લગતા બી જેટલા પ્રોબ્લેમ્સ થાય છે એમાં જે અત્યારે આપણે પેલા સ્ટેન્ટ મુકાવવાની બધી જે વાત થતી હોય છે, જેને સરકારે હમણાં જ સ્ટેન્ટના બી જે ઘણા બધા ભાવનો હમણાં આપણે કિંમતો બધી ઓછી કરવામાં આવી છે, એમાં બી તમે જુઓ એમાં બી હેગડે સાહેબે જ કીધું છે કે 99% જેટલા બી કેસીસ જે હાર્ટને લગતા જે પ્રોબ્લેમ્સ જતા હોય છે, જેમાં કંઈક સ્ટેન્ટની એ લોકો કહે છે કે સ્ટેન્ટ મૂકવા પડશે, એમાં 99% કેસીસમાં સ્ટેન્ટની જરૂર જ નથી, તે છતાં બી ડોક્ટરો સ્ટેન્ટ મુકાવવા માટે ફરજ પાડતા હોય છે અને દર્દીઓને મજબૂર કરતા હોય છે. સામાન્ય બ્લોકેજ તો બધાને જ રહેતા હોય છે, એટલે એવી કોઈ સ્ટેન્ટ મૂકવાની કે એનજીઓ બ્લાસ્ટી કે જે બી આ બધા ડોક્ટરો કહેતા હોય છે એની કોઈ જરૂરિયાત હોતી નથી. માટે અમે લોકો વારંવાર કહેતા આવ્યા છે કે દવાઓ આની બની જ નથી, માટે દરેક વ્યક્તિએ પોતાની જાતે જ આ વસ્તુને સમજવી જોઈએ અને પેઇન કિલર અને એન્ટીબાયોટિક્સ ક્યારેય લેવી ન જોઈએ, અને પોતાની જાતે આપણી શરીરની જે આપણું ઈશ્વરે આપણું સુંદર આટલું શરીર બનાવ્યું છે કુદરતી રીતે એને પોતાની જાતે જ આપણે મજબૂત કરવી જોઈએ, અને સાથે સાથે આપણી પાસે આટલી બધી આપણા ઋષિઓએ આપણા બધા યોગાચાર્યો જે આપણને આપેલું છે જે યોગા છે શ્વાસોશ્વાસની જે આપણી ટેકનિક છે, અને સાથે સાથે અમારી જે સુજોગની જે ટ્રીટમેન્ટ છે જે આખું મેડિકલ સાયન્સની રીતે જ આખું જે જતું હોય છે એ સુજોગની ટ્રીટમેન્ટ અપનાવીને જે આપણે શરીરની પોતાની જે ઇમ્યુન સિસ્ટમ છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એને જ આપણે અંદરથી આંતરિક રીતે મજબૂત કરવી જોઈએ, કે જેનાથી રોગો જેટલા બી રોગ આવતા હોય છે એ પોતાનું શરીર પોતાની જાતે જ કેપેબલ હોય છે અને અમુક માત્રા સુધી તો એની સામે લડી શકે છે. માટે સૌથી પહેલાં તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે રોગ કારક શક્તિ છે એને ખૂબ જ રીતે સારી રીતે મજબૂત કરવી જોઈએ, જેથી કરીને આજે કોઈ બી પ્રકારની જે દવાઓ અત્યાર બધી બજારમાં જે ચાલે છે એને લેવાનો ક્યારેય આપણને એનો જરૂર જ નહીં પડે અને ક્યારેય આ બધા રોગોનો આપણને સામનો જ નહીં કરવો પડે, આ રીતનું હોય છે. જી પુલમીજી, આભાર આટલી માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, જે રીતે પુલમીજીને માહિતી આપી કે જો આપ આપના શરીરનું પહેલાથી જ કાળજી રાખશો તો બજારમાં વેતા જે વેચાતી જે દવાઓ છે તે વેચાતી દવાઓની આપને જરૂર નહીં પડે. સાથે સાથે તમામને હાર્ટમાં બ્લોકેજને લઈને જે એક હાવ ઉભો કરવામાં આવતો હોય છે, સ્ટેન્ટ માટેનો એક હાવ ઉભો કરવામાં આવતો હોય છે, કદાચ વંદન સુજોગની સારવારથી આપને જે હાર્ટને લગતી પ્રોબ્લેમ હોય છે એ વગર દવા પણ મટી શકે એમ છે. તરુણ સર, હું આપણી પાસે આવીશ કે જોઇન્ટ્સ પેઇન જે કહેવાય છે એ કેમ થતા હોય છે? દોલભાઈ, પહેલા તો હમણાં બહુ જ ફાઇન પૌલમીબેને સમજાવ્યું, એ જ વાતને હું આગળ ચલાવું તો એમ કહીશ કે ભગવાને આપણું શરીર એટલું ફાઇન બનાવ્યું છે, એટલું ફાઇન બનાવ્યું છે કે હું આજે દરેક શ્રોતાજનોને કહીશ કે એની અંદર કુદરતી વ્યવસ્થા એવી કરેલી જ છે કે જે ઓટોમેટિક જ સારી થાય, તમારે બહારની એક પણ રૂપિયાની દવાની જરૂર જ નથી. જો દરેકે દરેક માણસ માત્ર બે જ વસ્તુ પર ધ્યાન રાખે કે એની ઇમ્યુનિટી સિસ્ટમ અને એનો નેચરના બારામાં મેં ઘણું બધું પહેલા સમજાવેલું છે, ટાઈમથી ખાવાનું, ટાઈમથી સુઈ જવાનું, સામાન્ય એક્સરસાઇઝ, આપ જે નેચરની બારામાં મેં જે કીધેલું છે અને એની ઇમ્યુનિટી સિસ્ટમ, આ બે વસ્તુ પર જો ધ્યાન રાખે ને તો એનું શરીર ક્યારેય બગડવાનું જ નથી. અને આ જોઇન્ટ પેઇન જે છે એ સાને લીધે થાય છે? પહેલા તો હું આજે સમજાવી દઉં
કે જોઈન્ટ પેઇન કેટલા કેટલા હોય છે. એકલો આપણે બહુ આપણે ડીપમાં નથી જતા, તો પૌલમીબેને આપણે સમજાવી દીધું. હવે આપણે મેઇન જોઈન્ટ પેઇનને લગતી વાત કરી, તો જોઈન્ટ પેઇનની અંદર સૌથી પહેલા તો હાથમાં જોઈએ તો કાણાનું જોઈન્ટ હોય છે, એ કંઈ કોણીનું જોઈન્ટ હોય છે, અને અહીંયા આગળ ઉપરનું ત્રણ જોઈન્ટ્સ હોય છે, બરાબર. એવી રીતે પગની અંદર પંજાનો જોઈન્ટ હોય છે, એક ઘૂંટણનો જોઈન્ટ હોય છે, અને એક ઉપરનો જોઈન્ટ હોય છે, જે બોલનો જોઈન્ટ કહેવામાં આવે છે. એટલે હવે આપણે જે જોઈન્ટ પેઇનની વાત કરીએ, તો સૌથી પહેલા અત્યારે 99% જે દરેક જગ્યાએ જે થતા હોય છે એની અંદર જોઈન્ટ પેઇનની અંદર તમે જુઓ તો એક કોણીનો દુખાવો બહુ જ થતો હોય છે, અને ઘૂંટણનો દુખાવો બહુ જ થતો હોય છે. તો આ ઘૂંટણનો દુખાવો અને કોણીનો દુખાવો જે થતો હોય છે એ હ્યુમિડિટી અને કોલ્ડનેસ, બરોબર સમજી લેજો, હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે, એના માટે જ આ થતો હોય છે રોગ. આના સિવાય બીજું કોઈ જ કારણ દુનિયામાં છે જ નહીં. તમે મેડિકલ સાયન્સમાં ગમે તેટલા બી ડોક્ટરો તમને આગુ પાછું કહેતા હોય કે આમ થયું છે તેમ થયું છે, હું આ બધે ચેલેન્જ આપું છું, આ બધી વસ્તુ રોંગ છે. ખાલી હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ થશે તો તમારા આ જોઈન્ટ્સ જે છે કોણીના અને ઘૂંટણના એ બેઉ જોઈન્ટ 100% ક્લિયર થશે. આ હ્યુમિડિટીની અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે માત્ર સુજોગ જ એક સહારો છે. સુજોગનો સહારો રહેશો તો આ બધા જોઈન્ટ તમારા ક્લિયર થઈ જશે. એવી રીતે આ જે કાણાના જે જોઈન્ટ્સ છે અને પંજાના જોઈન્ટ્સ છે એ જે જોઈન્ટ છે એ બી જે ઉર્જા શક્તિ આપણી જે ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ થતી અનબેલેન્સ થતી હોય છે એ ડ્રાયનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સના હિસાબે થાય છે. આના સિવાય બીજું કોઈ કારણ જ નથી હોતું. આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થશે તો જ આ કાણામાં અને નીચે પગના પંજામાં તકલીફ થતી હોય છે. અને એવી જ રીતે આ જે ફિંગરિંગ છે પગની આંગળી અને હાથની આંગળી એમાં જે તમને નમનેસ બધું આવી જતું હોય છે એ હોટનેસ હીટનેસ હ્યુમિડિટી અને વિન્ડ આ ચાર પ્રકારની ઉર્જા શક્તિ જે અનબેલેન્સ થતું હોય છે એને લીધે એ નમનેસ બધું આવી જતું હોય છે. જો તમે આ ઉર્જા શક્તિ જો બેલેન્સ કરી દેશો તો 110% તમારું એક પણ રૂપિયાનો દવાનો ખર્ચો કર્યા વગર, કારણ કે ભગવાને કુદરતી વ્યવસ્થા આપણા શરીરમાં આપેલી જ છે, એ બાય નેચર બી તમે કરી શકો છો. તમારી ઇમ્યુનિટી સિસ્ટમને પણ વધારીને એને સચેત કરીને પણ તમે કરી શકો છો, અને સુજોગનો સહારો લઈને આ તમે બહુ જ ફાઇન કરી શકો છો. તો તમને ખબર છે કે પહેલા બી આપણે જે રીતે વાતચીત થઈ હતી એ રીતે આપણા હાથની આ જે ચાર આંગળીઓ છે એ ચાર આંગળીઓની અંદર બધાને ખબર છે કે આ પહેલી આંગળી ને આ છેલ્લી આંગળી એ બે હાથની આંગળી છે, અને આ બે વચ્ચેની બે આંગળી છે એ પગની આંગળી છે, ઘૂંટણના જોઈન્ટ છે એ આ વચ્ચેના જોઈન્ટ છે, બધાને ખબર છે. તો અહીંયા ઘડી કોલ્ડનેસથી ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે, બરોબર જોઈ લેજો. આ ચારે ચાર જે જગ્યા છે એ કોલ્ડનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે. અહીંયા ઘડી આ કોલ્ડનેસની ઉર્જા શક્તિ આ જે વચલી ગાંઠ છે, બરોબર જોઈ લેજો, આ જે વચલી ગાંઠ છે અહીંયા ઘડી જ્યાંથી આપણી આંગળી વળે છે એ કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ છે. આ કોલ્ડનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થતું હોય છે એટલે જે યુરિનને લગતી જે થોડું ઘણું બી આગુ પાછું થતું હોય છે, અને પાછળની સાઈડ આપણે કરીએ આમ પાછળ કરીએ તો આ હ્યુમિડિટીની સાઈડ, બરોબર આ જોઈન્ટથી પાછળની સાઈડ આ હ્યુમિડિટીની ઉર્જા શક્તિ અનબેલેન્સ થતી હોય છે. તો આ ઉર્જા શક્તિ અહીંયા કરી જો તમે થોડુંક વાઇબ્રેશન આપીને એનું થોડું બેલેન્સ કરીને તમે કરશો તો ચારે ચાર જોઈન્ટ તમારા બે કોણીના બે હાથના જોઈન્ટ તમારા આ હ્યુમિડિટી અને આ કોલ્ડનેસ ઉર્જા શક્તિ બેલેન્સ કરશો એટલે ફટાક કરતું તમારું સારું થઈ જશે. તેવી જ રીતે આપણે આગળના જોઈન્ટ કરીએ તો આપણે ત્યાં કાણાના જોઈન્ટ છે અને પગના પંજાના જોઈન્ટ છે. તો આપણને ખબર છે આપણે હાથ મૂક્યો તો બે આંગળી પહેલી છેલ્લી આંગળી છે, હાથની આંગળી છે, આ બે આંગળી બે પગની આંગળી છે, અને આ ચારે ચારના જે પહેલા પોરું છે એ ચારે ચાર આંગળીના પહેલા પોરું એ તમારી ડ્રાયનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ છે, બરોબર સમજી લેજો. હું ચેલેન્જ આપું છું, સુજોગ એક જ એવી સિસ્ટમ છે કે જ્યાં આગળ તમારી આ ઉર્જા શક્તિ બેલેન્સ થશે અને આ ઉર્જા શક્તિ બેલેન્સ થશે તો જ તમારા જોઈન્ટ પેઇન તમારા સારા થવાના છે. દુનિયામાં કોઈ ટ્રીટમેન્ટ છે જ નહીં જે તમારા જોઈન્ટ પેઇન ક્યોર કરી શકે. હું ટીવીના માધ્યમથી ચેલેન્જ આપું છું, આ ઉર્જા શક્તિ બેલેન્સ કરશો તો જ થશે, બાકી એની દવા તો કોઈ બની જ નથી. કોઈ બી એવું કહી નહીં શકે કે આ દવા ખાવાથી મટી જશે, અને જો એવું કોઈ લખીને આપી શકતો હોય ડોક્ટર તો એની ઉપર કોર્ટમાં કેસ બી થાય છે, 5 વર્ષની જેલ પણ થઈ શકે છે. આ કાયદો છે એટલે આની કોઈ દવા બની જ નથી. સુજોગ એક જ એક ટ્રીટમેન્ટ એવી છે કે જેની અંદર આ ટ્રીટમેન્ટ કરવાથી ક્લિયર થઈ જશે. તો આ પહેલા જે પોરું છે એ ચારે ચાર પોરોની અંદર જો વાઇબ્રેશન આપીને એને લગતી ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે નીડલિંગ થોડી જો કરવામાં આવે તો આ જે તમારી આ ઉર્જા શક્તિ અનબેલેન્સ છે ડ્રાયનેસ એ બેલેન્સ થઈ જશે. હવે અહીં ઉપરની સાઈડ જે છે આ ઉપરની સાઈડ આ બ્રેઇન વાળો છે એ વિન્ડ હોટનેસ હીટનેસ અને હ્યુમિડિટી અને આ જે ચાર પ્રકારની ઉર્જા શક્તિ છે એ જેવી અહીંયા ઘડી બેલેન્સ થશે એવી તમારી આંગળીઓમાં જે પગની આંગળીઓ અને હાથની આંગળીઓમાં જે નમનેસ બધું આવી જતું હોય છે એ પણ ક્લિયર થઈ જતું હોય છે. આમાં કોઈ કહે છે કે તમને આમ થઈ ગયું છે, કોઈ કહે છે તમને આમ થઈ ગયું છે, તમને ફલાણું થઈ ગયું છે, બધા જોઈન્ટ ચૂકે છે એટલે તમને આવું હશે. આ એક જ સિસ્ટમ એવી છે કે જેનાથી તમારા 100% બધા રોગ ક્લિયર થઈ જશે. આવી રીતે જોઈન્ટ પેઇન શરીરના તમામ જોઈન્ટ પેઇન આવી રીતે ક્લિયર થઈ જતા હોય છે. સુજોગ અપનાવશો તો ખૂબ સારું થશે, કારણ કે કુદરતી વ્યવસ્થા તમારા શરીરની અંદર જ આપેલી છે. એ કુદરતી
વ્યવસ્થાને ક્યોર કરીને તમે તમારી તમામે તમામ વસ્તુ ક્યોર કરી શકો છો અને આવી રીતે બધા જોઈન્ટ તમારા ક્લિયર થઈ જશે. એ રીતનું દર્શક મિત્રો, જે રીતે જોઈન્ટ પેઇનની વાત ડોક્ટર તરુણ શાહે કરી કે જે રીતે આપણા શરીરમાં જ જોઈન્ટને લગતા જે કોઈ પણ તકલીફો થતી હોય છે તેના માટેની દવા આપણા શરીરમાં જ હોય છે, પરંતુ એ દવા જે છે એની માને તમને આપણે જેવા જે સામાન્ય લોકો છે તેમને ખબર નથી હોતી, તે ખબર હોય છે ફક્ત જે સુજોગના જાણકાર વ્યક્તિ હોય છે, જેમ કે ડોક્ટર પોલોમી શાહ છે, ડોક્ટર તરુણ શાહ છે, તેમને એવા તેમના જેવા જે કોઈ પણ જાણકાર વ્યક્તિઓ હોય છે સુજોગના તેમને ખબર હોય છે. તો વંદન સુજોગ સેન્ટરમાં આપ જરૂરથી આપને જ્યારે પણ કોઈ પણ આ પ્રકારની શારીરિક તકલીફ થતી હોય એક વખત ચોક્કસ મુલાકાત લો. અમારા કાર્યક્રમના નીચે સ્ક્રોલ ચાલી રહી છે, જે સ્ક્રોલમાં વંદન સુજોગ સેન્ટરનું એડ્રેસ છે અને કોન્ટેક્ટ નંબર પણ છે. આપે કોન્ટેક્ટ નંબર પર ફોન કરી આપની એપોઇન્ટમેન્ટ લઈ અને આપના શરીરને લગતા કોઈ પણ જે રોગ હોય, કોઈ પણ તકલીફ હોય તેના વિશે એક વખત ચોક્કસ મુલાકાત લો અને જે કોઈ પણ આપના શરીરને લગતા તકલીફ હોય, રોગ હોય, તેનાથી મુક્તિ મેળવવા માટે ચોક્કસથી આશાવાદી આપ રહી શકો છો. સર, આપણે જોઈન્ટ પેઇનને લગતી વાત કરી રહ્યા છીએ તો એના જે પ્રોબ્લેમ હોય છે અલગ અલગ, એમાં થાપાના જે દર્દ હોય છે, હાથની અંદરના જે દર્દ થતા હોય છે અંદરની સાઈડના, તો એના વિશે શું કહેશો? એમાં કઈ પ્રકારના રોગ થતા હોય છે, શાના માટે થતા હોય છે અને વંદન સુજોગમાં કઈ પ્રકારની ટ્રીટમેન્ટ છે એના માટે? હવે થાપાનું જે દર્દ થતું હોય છે, હવે સમજી લો કે થાપાનું દર્દ એટલે હવે સમજી લો કે કોઈને લેફ્ટ સાઈડે દુખે છે, તો લેફ્ટ સાઈડે દુખે છે એટલે આપણો આ પગ છે એની પાછળની સાઈડે દુખતું હોય છે. પાછળની સાઈડે દુખતું હોય તો બરોબર સમજી લેજો, તમે રિપોર્ટ કરાવશો તો ખાલી વચ્ચેના મણકાનો રિપોર્ટ આવશે, થાપાની ઉપરનો દુખાવાનો કોઈ જ રિપોર્ટ આવતો નથી, બરોબર છે. હવે તમે કોઈ બી એક્સરે કરાવશો કે કશું કરશો એટલે વચ્ચે પેલા મણકાનો રિપોર્ટ આવશે, એટલે ડોક્ટરો શું કહે છે કે તમને આ મસ્ક્યુલર પેઇન છે, એમ કરીને તમને પાછી પેઇન કિલર અને સ્ટીરોઇડ આપશે. જ્યાં પેઇન કિલર અને સ્ટીરોઇડ આપી ત્યાં તમારી યુરિનરી બ્લેડર અને કિડનીમાં ઇન્ફેક્શન શરૂ થશે, પાછી તમારી હ્યુમિડિટી અને કોલ્ડેસી ઉર્જા શક્તિ અનબેલેન્સ થશે. જ્યાં હ્યુમિડિટી અને કોલ્ડેસી ઉર્જા શક્તિ અનબેલેન્સ થઈ ત્યાં ફટાકત આ કિડનીમાં ઇફેક્ટ થશે અને તમારી યુરિનરી બ્લેડર બી બગડશે, એની સાથે પાછું થાપાનો દુખાવ વધી જવાનો છે 100%. એમાં કશું આગું પાછું નથી. એટલે સૌથી પહેલા તો મેં જે રીતે કીધું, સમજી લો કે ડાબી બાજુનો આપણો થાપાનો દુખાવો છે તો આપણને ખબર હોય છે કે આ જે બીજી આંગળી છે એ પૂરી થઈ, હવે એને આપણે સહેજ આમ ઊંધી કરીએ તો આ પાછળનો સાઈડ થયું, તો આ પાછળની સાઈડ આ બીજી આંગળી જે પૂરી કરીએ છીએ આપણે, એ બીજી આંગળી પૂરી કરીને જ્યાં નીચેનો એરિયા છે, બરોબર સમજી લો, જ્યાં મુઠ્ઠી બંધ કરી તો આ થાપાની સહેજ નીચેની સાઈડ આજે મુઠ્ઠી બંધ કરીને અહીંયા આગળ તમે સહેજ અહીંયા આંગળીથી બી કરશો ને તો અહીંયા આગળ તમને સહેજ પેઇન જેવું લાગશે, અને આ બાજુની સાઈડ કરશો તો અહીંયા આગળ કિડની વાળો એરિયા પણ આવે છે, તો કિડની પર તમારી આજે વધારે પડતી ગોળીઓ બધી ખાધી હોય છે એને લીધે કિડનીમાં બી ઇન્ફેક્શન આવી ગયું છે, એટલે આટલો ભાગ છે અહીંયા આગળ તમને બહુ જ પેઇન થશે. અહીંયા આગળ તમે કોઈ પણ હિસાબે થોડીક અડધો પોણો કલાક ટ્રીટમેન્ટ કરીને એનું નીડલિંગ્સ કરશો તો તમારો ધીરે ધીરે થાપાનો દુખાવો ઓછો થઈ જશે. પણ યાદ રાખજો, અહીં ટ્રીટમેન્ટ કરવાથી તમારો થાપાનો દુખાવો પરમેનન્ટ નથી મટવાનો, તમને તરત રાહત થશે, 100% રાહત થઈ જશે, તમને લાગશે કે પહેલા કરતાં ઘણું સારું છે. પણ આને લગતું જે તમારું મેઇન જે છે પગ આગળનું, જ્યાં તમારી હ્યુમિડિટી અને કોલ્ડનેસથી જે ઉર્જા શક્તિ અનબેલેન્સ થઈ છે, એના માટે તમારી આજે બીજી આંગળીનો જે બીજો પહોરું છે, એટલે એ જેટલાને બી થાપાનો દુખાવો હશે, જેને કમરમાં ઉપર બહુ જ દુખતું હશે, એને પગમાં પણ એટલો જ પ્રોબ્લેમ હશે, એને ઘૂંટણમાં બી એટલો જ પ્રોબ્લેમ હશે. પણ પેલો ઉપરનો દુખાવો એટલો બધો હોય છે ને કે એમનો ઘૂંટણનો દુખાવો દેખાતો જ નથી, પણ જેવું તમને અહીંયા કરી ટ્રીટમેન્ટ કરશો ને એટલે ઘૂંટણ અહીંયા ક્યોર નહીં થાય, અહીંયા કરી અહીંથી તમે એની હ્યુમિડિટી અને કોલ્ડનેસ ઉર્જા શક્તિ બેલેન્સ નહીં કરો ત્યાં સુધી આ થાપાનો દુખાવો પરમેનન્ટ મટવાનો જ નથી, ગેરંટી મારા તો હું અત્યારે ટીવીના માધ્યમથી કહું છું. ઘૂંટણનો દુખાવો મટાડવા માટે તમારે કોલ્ડનેસ અને હ્યુમિડિટીની ઉર્જા શક્તિ બેલેન્સ કરવી જ પડશે, અને ઘૂંટણનો દુખાવો મટશે તો જ તમારો થાપાની ઉપરનો દુખાવો મટવાનો છે, નહીં તો મટવાનો જ નથી. કોઈ ડોક્ટરની વાતોમાં ના આવતા, તમે કોઈ જાતિ પેઇન કિલર ખાતા નહીં, કોઈ બી કશું કરતા નહીં, ગમે તેટલા વજન લટકાવશે કશું બી કરશે પણ તમારો થાપાનો દુખાવો મટશે નહીં, એ ટેમ્પરરી સ્ટીરોઇડના ઇન્જેક્શનની તમને જે 6-8 મહિના ઇફેક્ટ થશે પછી પાછો દુખાવો આવી જશે, હું આ ગેરંટી સાથે તમને ચેલેન્જ સાથે અત્યારે ટીવીના માધ્યમથી કહું છું. એટલે કોલ્ડનેસ અને હ્યુમિડિટીની ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે અહીં ઘૂંટણનો તમારો દુખાવો પણ મટાડવો પડશે અને સાથે સાથે અહીંયા કંઈ થાપાનો દુખાવો નહીં છે અહીંયા બી ટ્રીટમેન્ટ કરવી પડશે. સેમ ટુ સેમ હાથની અંદર બી અહીંયા કરી આ ભાગમાં દુખતું હોય છે ઘણા લોકો, આ ડાબી બાજુ હાર્ટમાં પેઇન થતા પહેલા આ ભાગમાં બી બહુ દુખતું હોય છે, હવે આ ભાગમાં દુખતું હોય છે તેની પાછળની સાઈડ બી બહુ દુખતું હોય છે, હાથ ઊંચો કરવામાં બી તકલીફ થતી હોય છે, તો આ ભાગનો દુખાવો માટે પણ સેમ ટુ સેમ જ અહીંયા આગળ આપણી જે પહેલી આંગળી છે એ પહેલી આંગળીનો આ આગળનો ભાગ, બરોબર સમજી લેજો, આ આગળનો ભાગ જે આ પહેલી બીજી આંગળીની વચ્ચેથી લઈને આટલા ભાગની અંદર ટ્રીટમેન્ટ કરવાની આવે છે, અને પાછળ જ સેમ ટુ સેમ આ પહેલી બીજી આંગળીની વચ્ચે લઈને આટલા ભાગમાં બી વાઇબ્રેશન આપીને, આ વાઇબ્રેશન મશીન છે દરેકને ખબર છે, આ વાઇબ્રેશન મશીન છે, અહીંયા આગળ 15-20 મિનિટ વાઇબ્રેશન આપીને એની ટ્રીટમેન્ટ કરીને થોડું નીડલિંગ કરીને અહીંયા આગળ બી ટ્રીટમેન્ટ કરશો તો આ દુખાવો બી મળશે. પણ પરમેનન્ટ દુખાવો ક્યારે મળશે? જ્યારે
તમે અહીંયા કરી આ કોલ્ડનેસની અને આ હ્યુમિડિટીની ઉર્જા શક્તિ બેલેન્સ કરશો તો એ પરમેનન્ટ મળશે. એ વ્યક્તિને પણ અહીંયા કરી કોણીમાં દુખતું જશે. આ કોણીનો દુખાવો મટાડવા માટે પણ, ખભાનો દુખાવો મટાડવા માટે પણ આ કોણીનો દુખાવો મટાડવો જરૂરી છે. અહીંયા કરી બી ટ્રીટમેન્ટ આપશો, અહીંથી ઉર્જા શક્તિ બેલેન્સ અહીંથી કરવી જ પડશે ફરજિયાત. એવી રીતે આ પગ છે, આ આંગળી છે એ આ પગની છે, આ આંગળી આ પગની છે, એવી રીતે તમે કરશો તો ઘૂંટણ અહીં આ હાથની પાછળનો ખભાનો દુખાવો અને થાપાનો દુખાવો અને અહીંયા કરી આગળની સાઈડે જે અહીંયા કરી ડૂટીની બાજુમાં જે ભયંકર દુખતું હોય છે એ બે દુખાવ જે લોકો નાણાંનો દુખાવો કે છે એ પણ મટી જશે. એટલે સુજોગની ટ્રીટમેન્ટ બહુ જ ફાઇન છે. એની અંદર તમારે ઉર્જા શક્તિ બેલેન્સ કરવી જરૂરી જ છે. ગમે તેટલી બી તમે એ ટ્રીટમેન્ટ કરશો તો ક્લિયર નહીં થાય, પણ એને લગતી જે ઉર્જા શક્તિ છે, હ્યુમિડિટી કુલનેસ છે, એ ઉર્જા શક્તિ બેલેન્સ કરવી પડશે. આ એકદમ એડવાન્સ ટ્રીટમેન્ટની વાત કરું છું, સુજોગની એડવાન્સ ટ્રીટમેન્ટની વાત કરું છું. લાખો રૂપિયા ખર્ચ કરશો તો એ સારું નહીં થાય, અને અહીંયા કરી ખાલી 10-15 ટ્રીટમેન્ટની અંદર તમારું આ ક્લિયર થઈ જશે. તમારા થાપાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને પગનો દુખાવો, આવી રીતે હાથની આગળનો અને થાપાની ઉપરનો દુખાવો મટાડવામાં આવે છે સુજોગની ટ્રીટમેન્ટ દ્વારા. સર, અત્યારે આપણે થાપાના દુખાવાની જે વાત કરીએ, આપણે આગળ જે પગના દુખાવો આજકાલ બહુ જ વધી ગયા છે, લોકોને પગના દુખાવા ખબર નહીં કઈ પ્રકારના, હમણાં થોડા લગભગ છેલ્લા દસકામાં પગના દુખાવાની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ ગયો છે, એમાં ઘૂંટણના દર્દો વિશે તો ખૂબ જ ઘણા બધા દર્દીઓ થઈ ગયા છે. અલગ અલગ પેપરોમાં પણ આવતું હોય છે કે ઘૂંટણના જોઈન્ટ્સ રિપ્લેસમેન્ટ માટેનો આપ આવી શકો છો, અમે આટલા સસ્તામાં આટલા કન્સેશનમાં આપને કરી આપીશું, પણ એ 1.5-2 લાખથી ઓછા કન્સેશનમાં પણ નથી થતું હતું. તો સુજોગમાં કઈ પ્રકારની આમાં ટ્રીટમેન્ટ હોય છે? આના માટે તો સૌથી પહેલા ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે રીતના એ પેઇન કિલર ને સ્ટીરોઇડ આપે છે એને લીધે જ આ બધું બગડતું હોય છે. એટલે હું તો સૌથી કિડની બી ફેલર જે થતા હોય છે એ ડોક્ટરોની મહેરબાનીથી જ થતા હોય છે. કારણ કે અત્યારે માણસ પેદા થાય છે ને ત્યાંથી જ એને સમજાવવામાં આવે છે કે બેટા તને આ રોગ થયો ને તો આ દવા ખેલે, આ રોગ થયો ને તો આ દવા ખેલે. એટલે માણસ જન્મીને જ્યારે મોટો થાય છે ને ત્યારે એના મગજમાં એવું ઘૂસેલું જ હોય છે કે આ દવા ખાઈશું તો જ આ રોગ સારો થશે, આ દવા ખાઈશું તો જ. એટલે આ શું છે કે આપણે રોજેરોજ સમજી લો કે દાળ ભાત ખાતા હોઈએ અને આપણી સામે એકદમ કોઈ નોનવેજ મૂકી દે તો આપણે નોનવેજ ખાઈ શકીશું? નહીં ખાઈ શકીએ, 100% નહીં ખાઈ શકીએ. આપણે દાળ ભાત જ ખાઈ શકીશું. એવી રીતે છોકરો નાનો થયો, પેદા થયો, ત્યાંથી જ એને સમજાવવામાં આવ્યું છે કે બેટા તને રોગ થાય તો તારે દવા જ ખાવી પડશે તો જ તને સારું થશે. તેમની સાયકોલોજીકલ જ એવી થઈ જાય છે દરેક વ્યક્તિની, જેટલા પણ અત્યારે પ્રેક્ષકો જોતા છે, કે દવા ખાઈશું તો જ સારું થશે, ડોક્ટર પાસે જઈશું તો જ સારું થશે. પણ હું હજુ તમને ચેલેન્જ સાથે કહું છું કે ભગવાને તમારા શરીરની અંદર કુદરતી એવી વ્યવસ્થા કરેલી છે કે 100% ઓટોમેટિક જ ક્યોર થઈ જવાનું છે. જો તમે પેઇન કિલર અને સ્ટીરોઇડ ને દવાઓ ને આ બધું નહીં ખાધું હોય તો તમારું જલ્દી સારું થશે. થોડુંક તમારો નેચર જે છે એ નેચરની અંદર બી જે થોડું આગું પાછું થતું હશે, આપણે પહેલા બી ઘણી બધી વખત વાત કરેલી છે કે નેચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે શાંતિથી સુઈ શકતા હો છો, તમે કોમ્પ્રોમાઇઝ જીવન જીવી શકતા હો છો, બધા ટેન્શનો ઓછા, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ બી તમારી જો ફાઇન હશે, એ બે વસ્તુનું જો બેલેન્સ હશે તો તમને શરીરમાં કોઈ રોગ આવવાનો જ નથી, અને આવશે તો ઓટોમેટિક મળી જશે. સુજોગની અંદર એટલી ફાઇન વ્યવસ્થા કરી છે. એટલે મેં તમને પહેલા બી કીધું કે ઘૂંટણનો રોગ એક કોલ્ડનેસ અને હ્યુમિડિટીની ઉર્જા શક્તિ અનબેલેન્સ કરવા માટે, પણ એ તમે કોલ્ડનેસ અને હ્યુમિડિટીની ઉર્જા શક્તિ બેલેન્સ કરી દીધી, પણ ત્યાં પછી બી તમે કદાચ ઘૂંટણ તમારો સારો બી થઈ ગયો તો તમે ચાલી નહીં શકો. બરોબર સમજી લો છો? ઘણી વખત શું થતું હોય છે કે ઘૂંટણ તો તમારો સારો થતો હોય છે પણ બીજા બધા નસોનો પ્રોબ્લેમ હોય છે, ઉપર નીચેના પગમાં પ્રોબ્લેમ થતો હોય છે, કઈ જગ્યાએ તમને તકલીફ છે. સૌથી પહેલા તો ઘણી વખત સાયટિકાની નસ બી જે ખેંચાઈ જતી હોય છે એને લીધે બી 99% આપણે આમ જે ચાલતા હોઈએ છીએ, સમજી લો કે આમ ચાલીએ છીએ, આપણે આમ ચાલીએ તો આપણી આ જે બીજી આંગળી છે એમ આ ક્રોસની ટ્રીટમેન્ટ, બરોબર સમજી લેજો. આમ ચાલવામાં તકલીફ, આપણે બેસવા ઉઠવામાં તકલીફ નથી થતી, પણ ચાલીએ છીએ ત્યારે બી ઘૂંટણ ઘણું દુખે છે. તો આ બીજી આંગળી છે આપણને ખબર છે કે આ પગની આંગળી છે, તો અહીંયા કરી ક્રોસમાં પણ એની બહુ ફાઇન ટ્રીટમેન્ટ કરવાની આવે છે. અહીં ક્રોસમાં કરીને આટલા ભાગમાં બી લોક લાગી જાય છે, માણસ થોડુંક ચાલે છે ને જે લોક લાગી જાય છે, તો આ ક્રોસમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આ રીતે બી ટ્રીટમેન્ટ કરીને એનું ક્લિયર કરવામાં આવે છે. આ ક્લિયર કરીએ અને આ વચ્ચેની લાઈન ક્લિયર કરીએ તો આ ઘૂંટણ તો સારા કરે જ, પણ જોડાયા નસોનો બી પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે. ઘણી વાર અંદરની સાઈડે બી દુખતું હોય છે તો આ બીજી ત્રીજી આંગળીની વચ્ચેની સાઈડની આ ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. જનરલી કોઈ આ વર્લ્ડનો કોઈ ડોક્ટર ક્યોર નહીં કરી શકે, આ અંદરની સાઈડે બી ટ્રીટમેન્ટ કરીને એને ક્લિયર કરવામાં આવે છે. આવી રીતે આ ચારે બાજુથી ટ્રીટમેન્ટ કરીએ અને ઉપરની સાઈડે તો ખબર છે આ હ્યુમિડિટી છે, આ હોટનેસ હીટનેસ છે અને આ ઉપરની ઉર્જા શક્તિ, આવી રીતે બેલેન્સ કરીને આપણે પગનો દુખાવો પણ મટાડી શકીએ છીએ. જી દર્શક મિત્રો, આભાર તમને સર આટલી માહિતી આપવા બદલ અમારા દર્શકોને. દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીશું, પરંતુ જતા પહેલા ફરીથી આપને એક વખત ચોક્કસ કહીશ કે આપને શરીરની તકલીફને લગતી કોઈ પણ જે સમસ્યા હોય, શરીરને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એનું ચોક્કસ એક વખત વંદન સુજોગ સેન્ટરમાં જઈ અને આપ સારવાર કરાવી શકો છો. નીચે કોન્ટેક્ટ નંબર છે, પ્રોગ્રામ નીચે જે સ્ક્રોલ ચાલે છે તેમાં એડ્રેસ પણ છે, સરનો કોન્ટેક્ટ કરી એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ રૂબરૂ મળી શકો છો.
આજનો કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીશું. ફરીથી મળીશું ત્યાં સુધી તારો ગુજરાત ન્યૂઝ સતની સાથે. નમસ્કાર.